नमस्कार विद्यार्थी मित्रों, सिवा इंटरनेशनल स्कूल में आप सर्वनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, धोरण सात की अंदर संस्कृत विषय की अंदर आज आप पाठ नंबर त्रण अभ्यास करवानो छे। तो विद्यार्थी मित्रों, चालो हवे टेक्स्ट बुक की अंदर जई अने पाठ नंबर त्रण अभ्यास करिए। तो जो विद्यार्थी मित्रों, टाइटल है चेप्टर नंबर 3, जेनु टाइटल है सुभाषितानी। सुभाषितानी एटले कि सुभाषितो। हवे विद्यार्थी मित्रों, सुभाषितो एटले शू? सुभाषितो कोने कहेवाय? तो कि सुभाषितो एटले कि सारू वचन। सुभाषितो एटले शू थाय? तो सुभाषितो एटले कि सारू वचन। सुभाषितो द्वारा लोकोने ज्ञान, बोध, उपदेश, प्रशंसा, नैतिकता वगैरह आपी शकाय छे। तो कि सुभाषितों द्वारा लोगों ने ज्ञान पण आपी शकाय छे, बोध पण आपी शकाय छे, प्रशंसा, उपदेश पण, नैतिकता पण आपी शकाय छे। तो कि आ पाठ में आपणे 6 सुभाषितों अभ्यास करवानो छे। तो कि पहला सुभाषित में शू जोवानुं छे? तो कि पहला सुभाषितों नी अंदर पृथ्वी पर जल, अन्न अने सुभाषित आ त्रण रत्नों छे, आ श्रेष्ठ वस्तु छे, एनो अभ्यास करवानो छे। बीजा सुभाषित में विशाल हृदयना महापुरुषों माटे आखी धरती एक परिवार छे, एवो बोध आपणने मळे छे। त्रीजा सुभाषित में फळोवाळा वृक्षों नीचे ढळी पड़े छे, गुणवान मनुष्य बधी जग्याए नमे छे। ज्यारे चौथा सुभाषितानी अंदर जे व्यक्ति उद्यम, साहस, धैर्य, बुद्धि, शक्ति अने पराक्रम होय ते ईश्वर ने मदद मळी शके छे। ज्यारे पांचमा सुभाषितपद में, तो पांचमा सुभाषित में अंदर उद्यम करवाथी कार्यो पूर्ण थाय छे, मनोरथ सेवाथी नहीं, एटले के उद्यम मेहनत करवाथी ज आपणा कार्यो सफल थाय छे। अने ज्यारे छठा सुभाषितने अंदर માણસ ને જોઈ જોઈને પણ, કે માણસને દરેક જગ્યાએ જોઈ જોઈને પગ મૂકવો જોઈએ, કે આ રીતે આપણને 6 સુભાષિતો અહીંયા આપવામાં આવે છે। તો આપણે આજે પહેલો સુભાષિતો જોઈએ। તો કે પહેલા સુભાષિતની અંદર જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ટેક્સ્ટ બુકની અંદર, કે પૃથ્વી ત્રિણી રત્નાની જલભગ્ન સુભાષિતામાં મૂઢે પાષાણે ખંડેશુ રત્નસંજ્ઞા વિધયતી વિધયતી। એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીયામ એટલે કે પૃથ્વી, પૃથ્વીયામ એટલે પૃથ્વી, પૃથ્વી પર એટલે ધરતી ઉપર, ત્રિણી એટલે કે ત્રણ, ત્રિણી એટલે શું થાય? ત્રણ, ત્રિણી એટલે ત્રણ। એના પછી કે રત્નાની એટલે કે રત્નો, રત્નાની એટલે રત્નો, રત્નાની એટલે રત્નો। એના પછી મૂઢે એટલે કે મૂર્ખ માણસો, મૂઢે અહીંયા કે મૂર્ખ, શું કહેવાય? મૂર્ખ, મૂર્ખ માણસો। પાષાણ ખંડેશુ એટલે કે પાષાણ ખંડેશુ એટલે પથ્થરના ટુકડાઓ, પથ્થરના ટુકડાઓ, પથ્થરના ટુકડાઓ। રત્નસંજ્ઞા રત્ન જેવું નામ, રત્નસંજ્ઞા એટલે રત્ન જેવું નામ। અને વિધયતી, વિધયતી કરાય છે એટલે કે અપાય છે, કરાય છે, અપાય છે। એનું ગુજરાતી જોઈએ, પહેલાં સંસ્કૃત, કે પૃથ્વીએ ત્રિણી રત્નાની જલમગ્ન સુભાષિતાની મૂઢે પાષાણ ખંડેશુ રત્નસંજ્ઞા વિધયતી। તો કે પૃથ્વી, પૃથ્વી પર જળ, અન્ન અને સુભાષિત એમ ત્રણ રત્નો છે। મૂર્ખ માણસો પથ્થરના ટુકડાને રત્ન એવું નામ આપે છે, કે મૂર્ખ માણસ પથ્થરના ટુકડાને રત્ન એવું નામ આપે છે। તો પહેલા સુભાષિતમાં આ બોધ મળે છે। એના પછી છે બીજો સુભાષિત, તો બીજા સુભાષિતની અંદર જોઈએ કે અયનિજ પરો વિ, અયનિજ પરો વેતી ગણના લઘુ ચેતસામ, ચેતસામ ઉદાર ચારિત્રામ વસુદેવ કુટુંબમ, વસુદેવ કુટુંબમ। એટલે કે અહીંયા શબ્દ જોઈએ, તો કે પહેલો શબ્દ શું છે? કે અયમ એટલે કે આ, અયમ એટલે કે આ, અયમ એટલે શું થાય? આ। એના પછી નિજ એટલે પોતાના, નિજ એટલે કે પોતાના, નિજ એટલે પોતાના। ઇતિ ગણના, ઇતિ ગણના, ઇતિ ગણના એટલે કે વિદ્યાર્થી મિત્રો, ઇતિ ગણના એટલે શું? તો ઇતિ ગણના એટલે કે એવી ગણતરી। લઘુચેતસામ, લઘુચેતસામ, લઘુચેતસામ એટલે સંકુચિત મનવાળા। ઉદાર, ઉદાર ચરિત્રામે એટલે કે ઉદાર, ઉદાર ચરિત્રાનમ, ઉદાર ચરિત્રામે એટલે કે ઉદાર ચરિત્રામે એટલે કે ઉદાર ચારિત્રવાળા। વસુધા એટલે પૃથ્વી, એવ એટલે કે આ, અને કુટુંબમ એટલે કુટુંબ। તો વિદ્યાર્થી મિત્રો, એનું ભાષાંતર કરીએ તો કે શ્લોક નંબર એટલે કે 2, તો અય અયમ નિજ પરોવેતી ગણના લઘુચેતસામ ઉદાર ચરિત્રમ વસુદેવ કુટુંબકમ। એટલે કે અહીં ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી, તો એની અંદર જુઓ કે આ પોતાનું છે, આ પારકો છે, એવી ગણતરી સંકુચિત મનવાળાની હોય છે, વિશાળ હૃદયવાળા
कि विशाल हृदयवाड़ाओने आखी दुनिया ज परिवार छे, कि विशाल हृदयवाड़ाने आखी दुनिया ज पोतानो परिवार छे। हवे जोईए विद्यार्थी मित्रों श्लोक नंबर 3। नमामि एटले कि नमंती फलो वृक्षा नमंती गुणिना जना सूक्ष्म वृहद मूर्खात नमंती कदाचन। એટલે વિદ્યાર્થી મિત્રો આના શબ્દાર જોઈએ, નમામી પહેલો શબ્દ છે અહીંયા, નમંતી એટલે કે નમે છે, નમંતી એટલે કે નમે છે, ફલંતી એટલે કે ફળો, ફલંતી એટલે ફળો, વૃક્ષ એટલે કે વૃક્ષ, વૃક્ષ એટલે વૃક્ષ, ગુણિન એટલે ગુણ, ગુણિન એટલે ગુણવાળો, જના એટલે માણસ, જના એટલે માણસ, સૂક્ષ્મ વૃક્ષ એટલે કે સૂકા વૃક્ષ, અને કદાચન એટલે ક્યારે, તો એનું ભાષાંતર કરીએ, કદાચન એટલે કે ક્યારે, કદાચન એટલે કે ક્યારે, એટલે કે ફળોવાળા વૃક્ષો નમે છે, ગુણવાન માણસ નમે છે, પણ સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસ ક્યારેય પણ નમતા નથી, ક્યારેય પણ નમતા નથી। હવે આપણે જોઈએ ચોથા નંબરનું, કે ચોથા નંબરની અંદર જોઈએ કે ઉદ્ધમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ સડેતી યત્ર વર્તે તત્ર દેવ સહાય કૃતમ। કે ઉદ્ધમ એટલે, ઉદ્ધમ એટલે વિદ્યાર્થી મિત્રો મહેનત, ધૈર્યમ એટલે ધીરજ, ધૈર્યમ એટલે શું કહેવાય, ધીરજ, વર્તતે એટલે હોય છે, અને સહાયકૃત એટલે કે મદદ કરે છે, તો એનું ભાષાંતર જોઈએ કે ઉદ્ધમ વડે જ કાર્ય સફળ થાય છે, શું કહે છે ઉદ્ધમ, આપણે જોઈએ શ્લોક નંબર 4, તો એનું ભાષાંતર જોઈએ કે ઉદ્ધમ સાહસ ધૈર્ય બુદ્ધિ, કે ઉદ્ધમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ સડેતી યત્ર વર્તતે દેવ સહાય કૃતે, એટલે કે ઉદ્ધમ સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આ 6 ગુણો જ્યાં હોય છે ત્યાં દેવ સહાય કરે છે, ત્યાં દેવ સહાય કરે છે। શ્લોક નંબર 5, ઉદ્ધમેને સિદ્ધયંતિ કાર્યને મરોત્થ ન સુતસ્ય સિંહસ્ય પ્રવેશ્ય મુખ્યને મુર્ગા, એટલે કે ઉદ્ધંતિ એટલે કે શું વિદ્યાર્થી, ઉદ્ધન એટલે કે મહેનત વડે, કાર્યામે એટલે કાર્યો, સિંહત સિદ્ધયંતિ એટલે સિદ્ધ થાય છે, મનોરથ એટલે મનના વિચાર, સુતસ્ય સિંહ સુતેલા સિંહ, મુખે એટલે મુખમાં, પ્રવેશ એટલે કે જાતે પ્રવેશતા નથી, તો એનું ભાષાંતર કે ઉદ્ધમ વડે જ કાર્ય સફળ થાય છે, મનના તરંગો વડે નહીં, સુતેલા સિંહના મુખમાં પ્રાણીઓ આપમેળે પ્રવેશતા નથી, કે પ્રાણીઓ સુતેલા સિંહના મુખમાં આપમેળે પ્રવેશતા નથી। દુષ્ટપુત ન્યુષિત પાત્ર વસ્ત્ર પીજવેજ દલ શાસ્ત્ર પૂતા વધે તો વાણી મન વૃત્ત સમાચર વેતો, તો સમા ચ રેતો એટલે કે વિદ્યાર્થી મિત્રો, દુષ્ટ પુતમ એટલે કે દષ્ટિથી નજરથી, પાદમ એટલે કે પગલું, ન્યુસ્યત એટલે કે મૂકવું, વસ્ત્ર પુતામ કે વસ્ત્ર, શું કહે છે કે વસ્ત્ર પૂત એટલે કે વસ્ત્રોથી શુદ્ધ કરેલું, પીબત એટલે પીવું, શાસ્ત્ર પુતમ એટલે શાસ્ત્રોથી શુદ્ધ કરેલું, વદત એટલે બોલવું, અને મન પૂતત એટલે મનથી, અને સમત સમાચરિત એટલે કરવું, તો એનું ભાષાંતર જોઈએ કે નજરથી શુદ્ધ કરેલું પગલું મૂકવું જોઈએ, કે કોઈ પણ વ્યક્તિને નજરથી શુદ્ધ કરેલું પગલું મૂકવું જોઈએ, વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ, અને શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી અથવા વચન બોલવું જોઈએ, અને મનથી પવિત્ર કરેલું આચરણ કરવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાના સુભાષિતો આપેલા છે, તમારે પણ સુભાષિતોનું શબ્દાર્થ પહેલાં લખવાના રહેશે નોટબુકમાં, એના પછી ભાષાંતર લખવાનું રહેશે અને તૈયારી કરવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું બોધ આ સુભાષિતો આપી જાય છે, સરસ મજાના શ્લોકોનું વાંચન કરજો અને એનું લેખન કરજો। વિદ્યાર્થી બંધુ નમસ્કાર, થેન્ક યુ।